गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान। कया वीडियोनी अंदर आपणे प्रकरण नंबर 8 गतिनी शुरुआत करेली, एनी अंदर आपणे गति विषयनी बेसिक माहिती, गतिनुं वर्णन विषय वात करेली, जेमां आपणे अंतर अने स्थानांतर शुं छे ए चर्चा करी लीधी छे। आजे आपणने वात करवानी छे मुद्दा नंबर 8.2 गतिना दरनुं मापन। बराबर, तो ए मुद्दानी चर्चा करीए। आकृति 8.2 માં તમને દર્શાવેલ બે સ્થિતિઓ ધ્યાનમાં લેવાની છે। આકૃતિ 8.2 એ માં દડાને ફેંકવાની ગતિ 143 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એનો અર્થ શું થાય? તો એનો અર્થ એમ થશે કે એક કલાકની અંદર એ દડો 143 કિલોમીટર અંતર કાપી શકે એટલી એની ગતિ છે। બીજી તમને આકૃતિ છે એમાં જે ટ્રક જઈ રહી છે રસ્તા ઉપર ત્યાં સાઇનબોર્ડ છે, એમાં લખ્યું છે કે કાર જતી હોય તો એની સ્પીડ હોવી જોઈએ 50 કિલોમીટર પ્રતિ કલાક અને જો કોઈ ભારે વાહન જતું હોય તો 40 કિલોમીટર પ્રતિ કલાક। તો આ શું દર્શાવે છે કે આ રસ્તો એવો છે કે તમે આ વાહનથી જઈ રહ્યા હો તો તમારી સ્પીડ આટલી હોવી જોઈએ, એટલે કે એક કલાકમાં તમારે 50 કિલોમીટર અંતર કાપવાનું છે। આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે, તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે। વસ્તુઓનો ગતિદર જુદો જુદો હોઈ શકે, તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે છે। વસ્તુનો ગતિદર શોધવાની એક રીત એવી છે જેમાં એકમ સમયગાળામાં, એટલે કે ચોક્કસ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવામાં આવે છે। આ રાશિને આપણે ઝડપ કહીએ છીએ અને ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે। તેને સંજ્ઞાત્મક રીતે મીટર સેકન્ડની -1 ઘાત અથવા મીટર પ્રતિ સેકન્ડ વડે દર્શાવી શકાય। ઝડપના અન્ય એકમો છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાક। બરાબર, વસ્તુની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે છે, એટલે કે દિશાની જરૂર પડતી નથી। વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી, એટલે કે જરૂરી નથી કે એક ગાડી એક ચોક્કસ રસ્તા પર એક ઝડપથી ચાલતી હોય તો બીજા રસ્તા પર પણ એની ઝડપ એ જ રહે, બદલાઈ પણ શકે છે। મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે, તેથી આપણે આ વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવતા હોઈએ છીએ। વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર પરથી વસ્તુની સરેરાશ ઝડપ શોધી શકાય છે। તો વસ્તુની સરેરાશ ઝડપનું સૂત્ર તમને અહીંયા આપેલું છે, સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય। જો વસ્તુને S અંતર કાપતા લાગતો સમય T હોય તો તેની ઝડપ V બરાબર S/T। આ જે સંબંધ છે, આ જે સૂત્રો છે એ આપણને યાદ રાખવાના છે, કારણ કે આગળ જે દાખલા કરવાના આવશે એની અંદર આપણને આવા સૂત્રોનો ઉપયોગ પણ કરવાનો રહેશે। ચાલો આ બાબતે આપણે એક ઉદાહરણ સમજીએ। એક કાર 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે, તેની સરેરાશ ઝડપ કેટલી થાય? તો 100/2 એટલે કે 50 કિલોમીટર પ્રતિ કલાક। કાર દરેક સમયે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નહીં કરતી હોય, એની દરેક સમયે ઝડપ અલગ અલગ હશે। કેટલાક સમયગાળામાં તે આના કરતાં વધુ ઝડપથી તો ક્યારેક તેના કરતાં ઓછી ઝડપથી ગતિ કરતી હોઈ શકે, પણ આપણે જે શોધ્યું છે એ શું છે? સરેરાશ ઝડપ છે। બરાબર, આવું તમને અન્ય એક ઉદાહરણ અહીંયા આપેલું છે, ઉદાહરણ 8.1। એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી થાય? તો આપણે અત્યારે સૂત્રની વાત કરીએ, સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલ કુલ અંતર, તો કુલ અંતર કેટલું થશે? 16 + 16 = 32, એટલે અંશમાં આવશે 32, અને કુલ સમય કેટલો લાગે છે? 4 × 2 = 6 સેકન્ડ। બરાબર, તો આ જ ગણતરી તમને અહીંયા કરીને આપેલી છે। વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર 16 + 16 = 32 મીટર, આ અંતર કાપવા લીધેલ કુલ સમય 4 + 2 = 6 સેકન્ડ, આથી સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતરના છેદમાં લાગતો સમય, એટલે કે 32 મીટરના છેદમાં 6 સેકન્ડ। 32 અને 6 નો ભાગાકાર કરીએ તો જવાબ મળશે 5.33, એટલે જવાબ આવશે 5.33 મીટર પ્રતિ સેકન્ડ। આમ વસ્તુની સરેરાશ ઝડપ 5.33 મીટર સેકન્ડની -1 ઘાત છે। બરાબર,
तो आ वात थई सरेराश झड़पनी। पछी छे दिशा साथे झड़प, बराबर। दिशा साथे झड़प केवी रीते संकळायेली छे एनी आपणने वात करवानी छे। जो आपणे वस्तुनी झड़पनी साथे साथे तेनी गतिनी दिशा पण दर्शावीए तो वस्तुनी गतिनो दर वधारे सचोट एटले के चोखो अथवा चोक्कस थई शके छे। आ बन्ने बाबतोने रजू करती भौतिक राशिने कहीए छीए वेग। अत्यारे आपणे जे सरेराश झड़पनी वात करी एमां आपणे दिशाने ध्यानमां लेखा लेता नथी, पण झड़प साथे दिशाने पण ध्यानमां लईए त्यारे जे आपणने भौतिक राशि मळे छे ए छे वेग। निश्चित दिशामां वस्तुनी झड़पने तेनो वेग कहे छे। निश्चित दिशानी अंदर ज्यारे वस्तु चोक्कस झड़प साथे गति करे तो तेने कहेवाय छे तेनो वेग। कोई वस्तुनो वेग समान के बदलातो होई शके छे। ते वस्तुनी झड़प, गतिनी दिशा के बन्नेना बदलावथी बदलाई शके। वस्तुनी झड़प बदले तो पण तेनो वेग बदली शके अने झड़पनी दिशा बदले तो पण तेनो वेग बदली शके छे। જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ આપણે કરી શકીએ છીએ। તેની ગણતરી સરેરાશ ઝડપની ગણતરી મુજબની જ હોય છે। જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો હોય, એટલે કે એક સેકન્ડમાં સમાન દરથી વેગ બદલાતો હોય, ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ દ્વારા મેળવી શકાય છે। સરેરાશ વેગનું આપણને સૂત્ર પણ યાદ રાખવાનું છે, કારણ કે એના આધારે દાખલાની ગણતરી પણ આવે છે। સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગના છેદમાં બે। ગાણિતિક રીતે આપણે શું લખી શકીએ, વી એ વી બરાબર પ્રારંભિક વેગની સંજ્ઞા આપીશું યુ વત્તા અંતિમ વેગની સંજ્ઞા છે વી છેદમાં બે। જ્યારે વી એ વી એ વસ્તુનો સરેરાશ વેગ, યુ વસ્તુનો પ્રારંભિક વેગ અને વી વસ્તુનો અંતિમ વેગ છે। ઝડપ અને વેગ બંનેના એકમો સમાન હોય છે, એટલે કે વેગનો એકમ પણ મીટર સેકન્ડની માઇનસ એક ઘાત અથવા મીટર પર સેકન્ડ છે। અહીં તમને ઉદાહરણ 8.2 આપેલ છે, એની રકમ છે મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે, એટલે કે શરૂઆતમાં કેટલું અંતર કાપેલું છે 2000 મીટર અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર થઈ જાય છે, એટલે અંતિમ જેનું ઓડોમીટર છે એ શું દર્શાવે છે 2400 મીટર। જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પ્રતિ સેકન્ડ બંને એકમની અંદર ગણવાની છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે શોધવું પડશે કાર દ્વારા કપાયેલ કુલ અંતર, બરાબર। તો ઓડોમીટરનું પહેલું અવલોકન હતું 2000, એટલે કે કાર પહેલેથી 2000 કિલોમીટર તો ચાલેલી જ છે। અંતમાં એનું અવલોકન છે 2400 કિલોમીટર, એટલે કાર કેટલું ચાલી હશે 2400 કિલોમીટર ઓછા 2000 કિલોમીટર બરાબર 400 કિલોમીટર। આ અંતર કાપતા લાગતો કુલ સમય ટી બરાબર 8 કલાક। હવે કારની સરેરાશ ઝડપ, ઝડપનું સૂત્ર આપણે શું જોયેલું, વી બરાબર એસ બાય ટી, એટલે કે અંતરના છેદમાં સમય, 400 કિલોમીટરના છેદમાં 8 કલાક। 400 ભાગ્યા 8 એટલે જવાબ મળશે 50, તો 50 કિલોમીટર પ્રતિ કલાક। હવે આપણને કહ્યું છે મીટર પ્રતિ સેકન્ડની અંદર પણ શોધવાનું છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં શોધવા માટે શું કરવું પડશે, તો કિલોમીટરને મીટરની અંદર કરવા પડશે। તો કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર અને કલાકને સેકન્ડની અંદર ફેરવવા માટે 3600 વડે ભાગાકાર, એટલે 50 × 1000 × 1 × 3600। આ ગણતરી કરવાથી આપણને જવાબ મળે છે 13.9 મીટર પ્રતિ સેકન્ડ। તો બંને એકમમાં જવાબ મળ્યો 50 કિલોમીટર પ્રતિ કલાક અને 13.9 મીટર પ્રતિ સેકન્ડ। ફરીથી જોઈ લો, કિલોમીટરને મીટરમાં ફેરવવા 1000 વડે ગુણાકાર અને કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 3600 વડે ગુણાકાર, બરાબર। હવે વાત કરીએ ઉદાહરણ 8.3ની। ઉદાહરણ 8.3ની રકમ છે ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે। સ્વિમિંગ પુલની લંબાઈ છે 90 મીટર। તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે, તો ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો, બંને ગણવાના છે। તો ઉષાએ 1 મિનિટમાં કેટલું અંતર કાપ્યું, 180 મીટર તમને રકમમાં આપેલું છે, પરંતુ જે જગ્યાએથી એણે સ્વિમિંગ ચાલુ કરી તે જ જગ્યાએ આવીને પૂરી કરી, એટલે ઉષાનું સ્થાનાંતર કેટલું થયું, 0 મીટર, બરાબર।
સરેરાશ ઝડપનું સૂત્ર છે કાપેલ કુલ અંતરના છેદમાં લાગતો કુલ સમય. કાપેલ અંતર છે 180 મીટર અને લાગતો સમય છે 1 મિનિટ. હવે આપણને ખબર છે કે ઝડપ માટેનું એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડ હોય. આપણને અહીંયા માહિતી સેકન્ડમાં નહીં પણ મિનિટમાં આપેલી છે. તો મિનિટને સેકન્ડની અંદર કન્વર્ટ કરવા માટે શું કરીએ છીએ? આપણે 1 મિનિટનો 60 સેકન્ડ સાથે ગુણાકાર કરીએ છીએ. જ્યારે આપણે 180 મીટર ભાગ્યા 60 સેકન્ડ કરીએ તો આપણને જવાબ મળે છે 3. એટલે જવાબ આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે આ વાત થઈ સરેરાશ ઝડપની. આપણને સરેરાશ વેગ પણ શોધવાનું છે. સરેરાશ વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા લાગતો કુલ સમય. સ્થાનાંતર કેટલું થયું છે? 0. 0 ભાગ્યા 60 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. તો આમ સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ છે, એમ છતાંય સરેરાશ વેગ છે એ 0 મળી શકે. બરાબર. આ વાત થઈ ઉદાહરણ 8.3ની. ત્યારબાદ મુદ્દો છે, મુદ્દા નંબર 8.3, વેગના ફેરફારનો દર. હવે વેગની અંદર ફેરફાર થાય તો એના ફેરફારના દરને શું કહેવાય છે એની વાત કરવાની છે. કોઈ વસ્તુની સુરેખ પથ પર એટલે કે સીધા પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહેતો હોય છે, એટલે કે બદલાતો નથી. આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર એ 0 છે. જો કે અનિયમિત ગતિ થતી હોય વેગ સમય સાથે બદલાય છે. અનિયમિત રીતે ગતિ કરતા પદાર્થનો વેગ બદલાતો રહે છે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર 0 હોઈ શકતો નથી. હવે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવવાની વાત કરીએ તો વેગના દરનો ફેરફાર સમજાવવા માટે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડે. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u કહીએ, ટી સમયમાં બદલાઈને તે વેગ v થઈ જતો હોય તો પ્રવેગ a બરાબર v એટલે કે અંતિમ વેગ ઓછા u એટલે કે પ્રારંભિક વેગ છેદમાં સમય. આ પ્રકારની ગતિને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ. એટલે કે સમય સાથે વેગની અંદર ફેરફાર થાય તો આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. અને પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા મીટર સેકન્ડની -2 છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ અચળ ગણવામાં આવે છે. મુક્ત પતન કરતા પદાર્થ, મુક્ત પતન એટલે જેને આપણે હવામાંથી નીચે છોડી દઈએ, જેને ગતિ માટે કોઈ ધક્કો કે બળ લગાડવામાં ન આવ્યું હોય એને કહેવાય મુક્ત પતન. તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય એટલે કે એનો દર નક્કી ન હોય એ રીતે બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગતિ ગણાય. ઉદાહરણ તરીકે જો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રવેગ કેવી રીતે શોધવો એના માટે તમને અહીંયા ઉદાહરણ 8.4 આપેલ છે. સૌથી પહેલાં એની રકમ જોઈ લઈએ. ઉદાહરણ 8.4, સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. સાયકલ સ્થિર અવસ્થામાં હતી એટલે પ્રારંભિક વેગ કે પ્રવેગ કેટલો થાય? 0. ચલાવવાનું શરૂ કરે અને 30 સેકન્ડમાં એનો વેગ કેટલો થાય છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. આ બંને કિસ્સાઓમાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. સૌથી પહેલાં આપેલી માહિતીમાં આપણે જોઈએ તો પ્રથમ કિસ્સામાં પ્રારંભિક વેગ u હોય છે 0, અંતિમ વેગ v છે 6 મીટર પ્રતિ સેકન્ડ અને આ માટે લાગતો સમય છે 30 સેકન્ડ. સમીકરણ આપણે જે જોયેલું પ્રવેગ માટેનું એ સમીકરણનો અહીંયા ઉપયોગ કરીએ, a બરાબર v માઇનસ u ના છેદમાં t. તો તમને આપેલા મૂલ્યોના આધારે હવે સમીકરણની અંદર કિંમત મૂકીએ તો a બરાબર 6 - 0 ના છેદમાં 30. 6
માંથી 0 બાદ કરો તો 6 6 ભાગ્યા 30 એટલે 0.2 0.2 મીટર સેકન્ડની માઇનસ 2 ઘાત આ પ્રથમ કિસ્સાની વાત થઈ બીજા કિસ્સામાં પ્રારંભિક વેગ કેટલો છે 6 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ એટલે છેલ્લેનો વેગ કેટલો થઈ જાય છે 4 મીટર પ્રતિ સેકન્ડ અને આવું થવા માટે લાગતો સમય છે 5 સેકન્ડ તેથી a બરાબર 4 માઇનસ 6 છેદમાં 5 આને ગણતરી કરીએ તો 4 નાની સંખ્યા છે 6 મોટી નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ એટલે જવાબ માઇનસમાં આવશે માઇનસ 2 ભાગ્યા 5 એટલે માઇનસ 0.4 મીટર સેકન્ડની માઇનસ 2 ઘાત આમ સાયકલનો પ્રથમ કિસ્સામાં પ્રવેગ 0.2 મીટર સેકન્ડની માઇનસ 2 ઘાત છે અને બીજા કિસ્સામાં માઇનસ 0.4 મીટર સેકન્ડની માઇનસ 2 ઘાત છે તો આ વાત થઈ કેવી રીતે આપણે સરેરાશ ઝડપ શોધી શકીએ છીએ કેવી રીતે આપણે સરેરાશ વેગ શોધી શકીએ છીએ અને કેવી રીતે આપણે પ્રવેગ શોધી શકીએ છીએ આ ત્રણેય સૂત્રો યાદ હશે તો આપણે કોઈ પણ રકમ આપેલી હોય દાખલાની ગણતરી કરી શકીશું આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આના પછીના જે મુદ્દો છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું થેન્ક યુ